विनोद जनकं पितरौ मदीयौ प्राणाम अमीं च हृदये नितरां निधाय श्री सोमनाथ नमनं मनीषं निधाय वाचो गणेश्वर गुरुर वदने यशेषः। जय श्री कृष्ण, जय सोमनाथ। तूफानी तांडव न्यूज चैनल नी अंदर आप सर्व दर्शकों हार्दिक स्वागत करिए छी। आ वीडियो में चर्चा करिए छी के श्राद्ध जे छे ए आटलू बधु आवश्यक केम छे, श्राद्ध न करिए तो न चाले। तो घणा बधा ऋषि मुनिओना मत अनुसार जाने के श्राद्ध करवाथी शू शू फळों की प्राप्ति थाय अथवा केवा केवा फळनी प्राप्ति थाय अने शू शू फळ मळी शकवा माटे पितृओ समर्थ छे। सौ प्रथम जे श्राद्ध छे ए पितृओनो जे ऋण छे, माता अने पिताना आपणा ऊपर जे ऋण छे, एमने जे पण कंई आपणा माटे कर्युं छे तेनुं ऋण चुक्त करवा माटे श्राद्ध ए खूब उत्तम अने सरस उपाय बतायो छे। बीजा नंबरनी अंदर श्राद्ध जे छे ए पितृओनी तृप्ति माटे एटले के पितृओने संतुष्ट करवा माटे खूब उत्तम उपाय बतायो छे। महर्षि सुमंतु ना अनुसार श्राद्ध करने से श्राद्ध करवाथी श्राद्ध जे करे छे, जे पण कोई व्यक्ति एमनो पुत्र छे ए श्राद्ध करे छे, ए श्राद्ध करतानुं पण कल्याण थाय छे। महर्षि सुमंतु आवुं कहे छे। मार्कंडेय पुराण अनुसार श्राद्ध से संतुष्ट થઈને જે શ્રાદ્ધ છે એનાથી સંતુષ્ટ થઈને જે પિતૃઓ છે એ શ્રાદ્ધ કરતાને ખૂબ આશીર્વાદ અર્પણ કરે છે, શ્રાદ્ધ કરતા જે છે જે શ્રાદ્ધ કરે છે એમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, તેમને સંતતિ સન્મતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, ધન વિદ્યા પણ પ્રાપ્ત થાય છે। આ શ્રાદ્ધનું ખૂબ મહત્વ છે। શ્રાદ્ધ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? અત્રિ મુનિ એવું કહે છે કે શ્રાદ્ધ કરતા એટલે કે જે પણ કોઈ શ્રાદ્ધ કરે છે, જે પણ કોઈ વ્યક્તિનું જે પણ કોઈ વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તે શ્રાદ્ધ કરતા પરમ ગતિને પામે છે, અને જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો શું થાય? મહર્ષિ એવું કહે છે કે શ્રાદ્ધ ન કરવાથી જે પિતૃઓ છે એમને ખૂબ વધારે દુઃખ થાય છે, અને તેઓ શ્રાદ્ધ ન કરે તેમને શાપ અર્પણ કરે છે। તોફાની તાંડવ ન્યૂઝ ચેનલની અંદર આ વખતે આપણે ચર્ચા કરી કે શ્રાદ્ધ કરવાથી શું થાય અને શ્રાદ્ધ ન કરવાથી શું થાય, શ્રાદ્ધ કરવાથી જે શ્રાદ્ધ કરતા છે તેમને કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય તે વિષયની ચર્ચા કરી। આપણે આગળની વિડીયોની અંદર ચર્ચા કરીશું કે શ્રાદ્ધ કયા કયા પ્રકારના હોય છે, શ્રાદ્ધ કયા કયા પ્રકારના હોય છે। શ્રાદ્ધના અનેક પ્રકાર છે, નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક શ્રાદ્ધ, આ રીતે ઘણા બધા શ્રાદ્ધ હોય છે। તો એ અલગ અલગ શ્રાદ્ધ જોઈશું, જાણીશું અને તે કેવી રીતે કરવા જોઈએ, ઉપરાંત ક્યારે કરવા જોઈએ એ વિષયની ચર્ચા કરીશું। જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો।